નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. નજર કરીએ ટોપ 10 પર. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ બાદ હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી, ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની બેદરકારીના પગલે પાલનપુર આબુ રોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે કેટલાક વાહનો વરસાદી પાણીમાં ફસાઈ જવાથી 2 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર લાગી હતી. જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને જ આવ્યો હાર્ટ એટેક. નિષ્ણાંત તબીબ ગૌરવ ગાંધીના મોતથી શોકનું મોજું ફરી વળ્યું. ભચાઉના શિરઈ પાસે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત. દુર્ઘટના બાદ પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી, તેમજ અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ પર અકસ્માત બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જોકે પોલીસની દરમિયાનગીરી બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો. વડોદરાના અટલ બ્રિજની ગુણવત્તાને લઈ ભાજપના જ 2 ધારાસભ્યો વચ્ચે વિરોધાભાસ. સંકલન સમિતિની બેઠક મળી, જેમાં અટલ બ્રિજની ગુણવત્તાનો મુદ્દો ઉઠ્યો. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઇન્ટરનેટ પ્રતિબંધ લગાવાયો, ત્યારે 10 જૂન સુધી પ્રતિબંધ લંબાવાયો. એનસીબીએ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ કર્યું જપ્ત. 1000 કરોડની કિંમતની એલએસટી રિકવર. રાજકોટમાં સતત બીજા દિવસે પીજીવીસીએલના દરોડા. 33 ટીમ કાર્યવાહીમાં જોડાઈ. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી પીજીવીસીએલની ટીમે 18 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી, ત્યારે હજુ પણ વધુ વીજ ચોરી ઝડપવાની શક્યતા. આરબીઆઈના ડેટા અનુસાર 26 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સીઆઈસી રૂપિયા 36,492 કરોડ ઘટીને રૂપિયા 34,041 લાખ કરોડ થઈ ગઈ છે, ત્યારે આરબીઆઈએ બેંકોને 23 મેથી રૂપિયા 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે કહ્યું છે. આગામી સપ્તાહમાં સીઆઈસી વધુ ઘટવાની ધારણા છે. વિશ્વ વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ થઈ, ત્યારે મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં બંધ થયા હતા. આજે સેન્સેક્સ લાલ નિશાન નીચે, જ્યારે નિફ્ટી સામાન્ય તેજી નોંધાવી લીલા નિશાન ઉપર ખુલ્યો. એનિમલના સેટ પરથી લીક થયો રણબીર કપૂરનો વિડીયો. એનિમલ ટી સિરીઝ અને વેંગા ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેમાં રણબીર કપૂર સિવાય રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને શક્તિ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.